કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટરના રિડક્શન દ્વારા આપણને આલ્કોહોલ મળતો હોય છે. તો ઓલરેડી મેં લાસ્ટ લેક્ચરમાં આવી વાત કરી હતી, જો તમને ખ્યાલ હોય તો. CH2OH, RCH2OH, એનું મેં તમને એવું સમજાવ્યું હતું કે આનું ઓક્સિડેશન કરો ને તો હાઇડ્રોજન નીકળી જાય. હાઇડ્રોજન નીકળી જાય એટલે તમને મળી જાય RCHO. H2 નીકળી ગયો, CHO, આલ્ડિહાઇડ કહેવાય. અને એનું જો હવે વધારે ઓક્સિડેશન કરવામાં આવે તો RCOOH, બરાબર, કાર્બોક્સિલિક એસિડ મળે. આ નિર્બળ ઓક્સિડેશન કરતા છે, પણ જો તમે ડાયરેક્ટ પ્રબળ ઓક્સિડેશન કરતા વાપરો તો તમને ડાયરેક્ટ આલ્કોહોલમાંથી શું મળી જાય, કાર્બોક્સિલિક એસિડ. ઉલટું જવું હોય તો તમે પ્રબળ રિડક્શન કરતા વાપરો, પ્રબળ રિડક્શન કરતા વાપરો, એ તમને RCOOHમાંથી શું મળી જાય, RCH2OH આલ્કોહોલ. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ જેવા પ્રબળ રિડક્શન કરતા આવી ગયો શબ્દ, બરાબર. મેં તમને બે સ્ટેપ બતાવેલા છે, એક તો આલ્કોહોલથી આલ્ડિહાઇડ, આલ્ડિહાઇડ પછી કાર્બોક્સિલિક એસિડ. તો ડાયરેક્ટ જવું હોય તો પ્રબળ રિડક્શન કરતા જ વપરાય, અથવા પ્રબળ ઓક્સિડેશન કરતા જ વપરાય. જો તમે નિર્બળ વાપરશો તો કાર્બોક્સિલિક એસિડમાંથી ક્યાં જતા રહેશો, આલ્ડિહાઇડ. પછી આલ્ડિહાઇડમાંથી શામાં જવાય, આલ્કોહોલમાં. બે સ્ટેપ કરવા પડે. એક જ સ્ટેપમાં જવું હોય તો તમારે પ્રબળ રિડક્શન કરતા વાપરવું પડે. સો પ્રબળ રિડક્શન કરતાના ઉપયોગથી પ્રબળ રિડક્શન કરતાના ઉપયોગથી કાર્બોક્સિલિક એસિડ અથવા એસ્ટરનું રિડક્શન કરી પ્રાથમિક આલ્કોહોલ મેળવાય છે. કાર્બોક્સિલિક એસિડ મેં તમને સમજાવી દીધું કેવી રીતનો છે, RCOOH જે છે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ લીધું, બરાબર, પાણીની હાજરીમાં. એનું સમારૂપાંતર થઈ જાય RCH2OOHમાં. તમે જો RCOOH છે એ સમારૂપાંતર પામી જાય CH2OH. આગળ વધીએ તો એસ્ટર છે. હવે જો એસ્ટરની પ્રક્રિયામાં ખાસ ધ્યાન રાખવાનું છે, RC OR2 છે, જેમાં C ડબલ બોન્ડ O આવે અને પછી O આવે. એવું તમને સમજાવું કે રીતના આપણે સ્ટ્રક્ચર R1 C ડબલ બોન્ડ O OR2, આવી રીતનું સ્ટ્રક્ચર હોય. જે બે CO છે ને એમાં એક C ડબલ બોન્ડેડ O હોય, જેને કાર્બોનિલ ગ્રુપ કહેવાય. કયો ગ્રુપ કહેવાય, કાર્બોન. હવે આનું વિભાજન જે છે આવી રીતના થાય, બરાબર. હવે આમાં બે H જાય અને આમાં એક H જાય, ટોટલ આ બની જશે R1CH2OH. ઓકે, સોરી, બે H તો જશે, બધા એક H અહીંયા જશે, ત્રણ અને એક ચાર, ટોટલ બે મોલ હાઇડ્રોજન વપરાય, બે મોલ H2 વપરાય, બરાબર. બે H અહીંયા ગયા C સાથે અને એક H કોની સાથે, ઓક્સિજન સાથે. તો આવું બની ગયું. અને અહીંયાથી R2OH, આવી રીતના બે આલ્કોહોલ બને. શું બને, બે આલ્કોહોલ, R1CH2OH અને R2OH, બંને 1 ડિગ્રી આલ્કોહોલ છે. દાખલા તરીકે તમે અહીંયા R ની જગ્યાએ CH3 લો તો CH3COOH થયું. એની પ્રક્રિયા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સાથે પાણીની હાજરીમાં કરો છો તો RCH, આ જ ખબર, ખાલી આટલું યાદ રાખવાનું છે, COOH ને CH2OHમાં ફેરવી નાખો, તો COOH ને CH2OHમાં ફેરવી નાખો. આગળનું એવું ને એવું. અહીંયા આપણે એસિટિક એસિડ લીધો હતો અથવા ઇથેનોઇક એસિડ લીધો હતો, આનું નામ થઈ જાય બે કાર્બન એટલે ઇથેનોલ, ડન. એવી રીતના જો તમે આરની જગ્યાએ બેન્ઝીન લો, બેન્ઝીન પર COOH, શું કહેવાય, બેન્ઝોઇક એસિડ કહેવાય. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અને H2ની હાજરીમાં જ્યારે પ્રક્રિયા કરો છો તો આ COOH સામાં ફેરવી જાય CH2OHમાં, જેને ફિનાઇલ મિથેનોલ કહેવાય અથવા બેન્ઝાઇલ આલ્કોહોલ કહેવાય. ક્લિયર. જેવી રીતના અહીંયા બેન્ઝીન પર CH2Cl હતું લાસ્ટ ચેપ્ટરમાં, યાદ આવે છે, બેન્ઝીન પર CH2Cl લાસ્ટ, એને શું નામ આપતા હતા, એ તો ડાયરેક્ટ બેન્ઝીન પર હોય તો બેન્ઝાઇલ ક્લોરાઇડ, બેન્ઝાઇલ ક્લોરાઇડ નામ આપતા, એવું અહીંયા બેન્ઝાઇલ આલ્કોહોલ. હવે એસ્ટરની પ્રક્રિયા છે, જો એસ્ટરની પ્રક્રિયામાં CH3COOCH2CH3 છે, અહીંયા CO વાળો બંધ તૂટે, H2 જાય અને OH જાય, તો CH3CH2OH, CH3CH2OH, અને આ બાજુ પણ CH3CH2OH, ડન. ન સમજાયું તો ફરી સમજાવું, CH3COOCH2CH3 છે, આ બંધ તૂટી જાય, H2 કોની જોડે જાય,
કાર્બન સાથે એચ કોની જોડે છે, ઓક્સિજન સાથે, અને આ બાજુ એચ નો ઉમેરો થાય ઓક્સિજન સાથે, ટોટલ ચાર હાઇડ્રોજન ઉમેરો થાય, બે મૂળ એચ ટુ. આ બની ગયું સીએચ થ્રી, પછી સીએચ ટુ ઓ એચ, આ બની ગયું સીએચ થ્રી સીએચ ટુ ઓ એચ. બે કાર્બન વાળો આલ્કોહોલ એટલે એને શું કહેવાય? ઇથેનોલ. શું કહેવાય? તો બંને કાર્બન વાળા ઇથેનોલના બે મોલ મળ્યા આપણને, બે મોલ ઇથેનોલ મળી ગયું. એવી રીતના બેન્ઝોએટ, ઇથાઇલ બેન્ઝોએટ લઈએ, ધ્યાન આપજો. ઇથાઇલ બેન્ઝોએટનું સૂત્ર અને નામ, પહેલા તો સૌથી પહેલા તો બેન્ઝીન, બેન્ઝીન જોડે સી ડબલ બોન્ડ ઓ, આને બેન્ઝોએટ કહેવાય. બેન્ઝીન જોડે સી ડબલ બોન્ડ ઓ, એસ્ટર ગ્રુપમાં ઓ એટ લાગે તો બેન્ઝોએટ થયું. એની જોડે સી એચ ટુ સી એચ થ્રી એટલે ઇથાઇલ થયું, ઇથાઇલ બેન્ઝોએટ. બંધ તૈયારથી તૂટે, કાર્બન જોડે શું જાય? ઓક્સિજન જોડે. આ ઓક્સિજન જોડે નિપજ કેવી બનશે? બેન્ઝીન, બેન્ઝીન જોડે સી એચ ટુ ઓ એચ, બરાબર. અને આ બાજુ સી એચ થ્રી સી એચ ટુ સી એચ થ્રી સી એચ ટુ ઓ એચ. એક બેન્ઝાઇલ આલ્કોહોલ મળ્યો અને બીજું મળ્યું તમને ઇથેનોલ, અને ફિનાઇલ મિથેનોલ પણ કહેવાય, બીજું નામ છે યુપીએસસી. ડન. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા દ્વારા આલ્કોહોલ મેળવવાની પદ્ધતિ, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા દ્વારા આલ્કોહોલ મેળવવાની પદ્ધતિ, તો કાર્બોનિલ સંયોજનોમાં, ધ્યાન આપજો, આ જે આલ્કોહોલ બનાવવાની પદ્ધતિ છે ને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા દ્વારા, એ આલ્કોહોલની બનાવટમાં આવી ગઈ. અને નેક્સ્ટ સેમિસ્ટરમાં આપણે કાર્બોનિલ સંયોજનો ભણવાના છે, ત્યાં કાર્બોનિલ સંયોજનોના રાસાયણિક ગુણધર્મોમાં આવશે. ત્યાં ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા સમજાવેલી નથી, ખાલી નામ આપેલું છે, સેમિસ્ટર ત્રણમાં જોઈ લેજો, એવું કીધેલું, એટલે ખાસ યાદ રાખજો કે આપણે કાર્બોનિલ સંયોજનોમાં ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા ઉમેરીએ તો આપણને એક ડિગ્રી, બે ડિગ્રી, ત્રણ ડિગ્રી આલ્કોહોલ મળી શકે. સી ડબલ બોન્ડ વાળું જે સંયોજન છે એને કાર્બોનિલ સંયોજન કહેવાય, એમાં આર એમ જી એક્સ ઉમેરવાનું છે. તો શું થાય? આના ડબલ બોન્ડ તૂટી જાય, એક જોડે આર જાય અને ઓ સાથે એમ જી એક્સ જાય, સમજાયું? પછી એનું જળ વિભાજન કરવાનું છે, જળ વિભાજન કરો એટલે એચ ટુ ઓ હોય, એચ ટુમાં એચ ઓ એચ હોય, તો અહીંયા જો ઓ ઓ જોડે જે એમ જી એક્સ હતું એ નીકળી જાય, એની જગ્યાએ એચ જાય, અને એમ જી ઓ એક્સ સાથે શું જોડાઈ ગયું? ઓ એચ. તો સમજીએ, જો ધ્યાન આપજો, પહેલા તો કાર્બોનિલ ગ્રુપ એટલે સી ડબલ બોન્ડ ઓ, કાર્બનના બે બંધ બાકી, આની પ્રક્રિયા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા કોની સાથે કરવાની છે? આર એમ જી એક્સ સાથે. ડન. તો કાર્બોનિલ ગ્રુપમાં ધ્યાન આપજો, ઓક્સિજનનો જે બંધ છે આ ઓક્સિજન સાથે કોણ જોડાઈ જાય? એમ જી એક્સ, ઓક્સિજનનો ઓ એમ જી એક્સ, ક્લિયર. અને બીજો જે બોન્ડ છે એની સાથે કોણ જોડાઈ જાય? આર, ક્લિયર. હવે ધ્યાન આપજો, આની પ્રક્રિયા જો આપણે પાણી સાથે કરીએ તો પાણીમાં શું હોય? ઓ એચ એચ હોય, એચ ટુ, એટલે આ ઓ એચ એમ જી અને એક્સ વચ્ચે બંધ બનાવે ને એચ અહીંયા જતું રહે, એટલે આપણું ફાઇનલી શું થયું? આવી રીતના બે બંધ તો હતા જ, એક અને બે, એક બંધ સાથે કોણ જોડાયેલું છે? આર જોડાયેલું છે. અહીંયા બીજું શું જોડાઈ જશે? ઓ એચ, સોરી, હા ઓ એચ, અને આ એમ જી ઓ એચ એક્સ શું થઈ જશે? બહાર નીકળી જશે. આવડી ગયું? હવે જો આપણે અલગ અલગ સંયોજનો લઈએ, જેમ કે કાર્બોનિલ ગ્રુપમાં પહેલા એક સી ડબલ બોન્ડ ઓ, ધ્યાન આપજો, જે સંયોજનો લઉં છું, એચ લઉં છું, પહેલાં તો એચ એચ જ લઈ લઉં છું બંને જગ્યાએ, તો આ શું બની ગયું? કોણ કહેશે નામ? આ શું છે? એચ સી એચ ઓ. જ્યારે સી ડબલ બોન્ડ ઓ સાથે એક એચ જોડાયેલો હોય તેને આલ્ડિહાઇડ ગ્રુપ કહેવાય, સી એચ ઓ, અને આગળ એચ છે એટલે એચ સી એચ ઓ. નામ કોઈને આવડ્યું? મિથેનાલ, ફોર્માલ્ડિહાઇડ. આલ્ડિહાઇડ છે એટલે ફોર્માલ્ડિહાઇડ, સામાન્ય નામ, અને મિથેનાલ એનું આયુપીસ નામ. આની પ્રક્રિયા ધ્યાન આપજો, આપણે વાત કરી રહ્યા છીએ આર એમ જી એક્સ સાથેની, અને હું અત્યારે એક્સને બદલતો નથી, આરને આરની જગ્યાએ લઈ લઉં છું. ચલો લઈ લઈએ, અંદર આપેલું હશે કદાચ, જે આપેલું છે લઈએ, એમ જ આપેલું છે ને, આપણે એવી રીતના જ લઈએ. ધ્યાન આપો, એટલે હવે જો
આ સી જે છે એના બે બંધ ઓલરેડી બનેલા છે કોની જોડે? હાઇડ્રોજન જોડે. આ એક બંધ જે છે ઓક્સિજન જોડે છે. કોની જોડે? ઓક્સિજન જોડે. એક બંધ બાકી, ડબલ બોન્ડમાંનો એક બંધ તૂટી ગયો, બરાબર. હવે એક બંધ જોડે કોણ જાય? આર જાય. અને MgX કોની જોડે જાય? ઓ સાથે. નેક્સ્ટ આગળ જ્યારે આપણે આનું જળ વિભાજન કરીએ, જળ વિભાજન કરીએ એટલે એચ તો પહેલેથી છે જ, આર છે. હવે આ જે અહીંયા ઓ છે, જળ વિભાજનમાં એચ અને ઓ એચ હોય, ઓ એચ આની જોડે જાય અને એચ ઓ ઓક્સિજન જોડે જાય, ઓક્સિજન સાથે ઓ એચ વધતા પેલું બની ગયું MgOHX. ઉપરના જેવી જ પ્રક્રિયા છે, ખરી અહીંયા આવા મૂકી દીધું, બરાબર. એટલે અહીંયા તમને આ બે બંધ એચ એચ મળી ગયું. હવે ધ્યાન આપજો, આને શું કહેવાય? ડબલ સી એચ ટુ આર, જો આર પછી સી એચ ટુ પછી ઓ એચ, એટલે આ 1 ડિગ્રી આલ્કોહોલ મળ્યું. કેમ 1 ડિગ્રી? જે ઓ એચ જે કાર્બન સાથે કનેક્ટ છે, એ કાર્બન બીજા એક જ કાર્બન સાથે કનેક્ટ છે. હવે જો આગળ વધીએ, આ ફોર્માલ્ડિહાઈડ, ફોર્માલ્ડિહાઈડ સિવાયનો કોઈ આલ્ડિહાઈડ લઈએ, જેમ કે આપણે સી એચ થ્રી લઈએ, તો આ બની ગયું સી એચ થ્રી સી એચ ઓ. સી એચ થ્રી સી એચ ઓને શું કહીશું? ઇથેનાલ. શું કહીશું? ઇથેનાલ અથવા એસિટાલ્ડિહાઈડ. આની પ્રક્રિયા આર એમ જી એક્સ સાથે કરીએ છીએ. તો જો કાર્બનના તો બે બંધ ઓલરેડી કોની સાથે બનેલા છે? એચ અને સી એચ થ્રી, એટલે એચ અને સી એચ થ્રી. આ એક બે બંધ ઓક્સિજન સાથે છે, એક બંધ તૂટશે, હેલોજન સાથે બની જશે, સોરી ઓક્સિજનનો બંધ કોની સાથે બને? MgX સાથે બની જશે. અને આ જે આર છે એ કોની સાથે બંધ બનાવશે? કાર્બન સાથે. પછી પાણી ઉમેરવાનું, ઓ એચ Mgની અંદર જાય અને એચ કોની સાથે જાય? પાણીની હાજરીમાં. ચલો, તો હવે અહીંયાથી સી એચ થ્રી તો હતું જ, પછી સી ઉપર એચ, અહીંયા આર અને અહીંયા શું આવશે? ઓ એચ. વધતા શું દૂર થયું? MgOHX. ક્લિયર છે? હવે અહીંયા જો આ આ કેવી કેવું લાગે છે? આર સી એચ સી એચ થ્રી અને નીચે ઓ એચ. ઓ એચ જે કાર્બન સાથે જોડાયો છે તે કાર્બન એક અને બે કાર્બન સાથે જોડાયેલા છે, બરાબર. તમે અહીંયા આર ડેશ વાપરશો તો તમને અહીંયા શું મળશે? આર ડેશ મળશે, બરાબર. વચ્ચે પણ અહીંયા પણ આર ડેશ મળશે. તો આ કેટલા કાર્બન સાથે જોડાયેલું છે? બે કાર્બન સાથે. એટલે કેટલા ડિગ્રી આલ્કોહોલ કહેવાય? 2 ડિગ્રી આલ્કોહોલ. ધ્યાન આપવાનું, માત્ર ને માત્ર HCHO HCHO ફોર્માલ્ડિહાઇડ 1 ડિગ્રી આલ્કોહોલ આપે છે, બાકીના બધા જ આલ્ડિહાઇડ 2 ડિગ્રી આલ્કોહોલ આપે છે, બરાબર. હવે કીટોનની વાત કરીએ, ધ્યાન આપજો. સી ડબલ બોન્ડ ઓ કીટોનમાં શું હોય? તો કે બંને બાજુ R1 અને R2 હોય, બરાબર. બંને બાજુ કાર્બન જોડાયેલા હોય કીટોનમાં. એની પ્રક્રિયા આપણે કોની સાથે કરવાની છે? આર એમ જી એક્સ સાથે. તો આ જે છે સી, એના પહેલાં જે બંધ છે R1 અને R2 એ મૂકી દીધા. આ આર જે છે આને R3 કહી દીધું, તો R3 અહીંયા જોડાશે. આ જે ઓ જે છે અહીંયા છે, એની સાથે કોણ જોડાઈ જશે? MgX, બરાબર. હવે આનો પાણી વડે શું કરવાનું છે? જળ વિભાજન. એટલે એચ અહીંયા, ઓ એચ અહીંયા, એટલે બની ગયું R2 સી R1 R3 અને નીચે ઓ એચ. અને આ બધા MgOHX. ક્લિયર? ઓ એચ જે કાર્બન સાથે જોડાયેલો છે તે કાર્બન એક, બે અને 3 કાર્બન સાથે જોડાયેલો હોવાથી એને કયો આલ્કોહોલ કહેવાય? અને એટલા માટે જો કીટોન હોય તો કીટોનથી તમને શું મળશે? 3 ડિગ્રી આલ્કોહોલ મળશે. સમજાઈ ગયું? દરેક વસ્તુ અંદરથી સમજાઈ જાય. ફોર્માલ્ડિહાઇડ વિજ્ઞાન સાથે પ્રક્રિયા કરી કેટલા ડિગ્રી આપે છે? આપણે આગળ જોયું તો HCHO પ્લસ RMgX ફોર્માલ્ડિહાઇડ અથવા મિથેનલ વિજ્ઞાન સાથે પ્રક્રિયા કરે તો RCH2O MgX બની જાય, મધ્યવર્તી નિપજ. મેં જે રીતના શીખવાડી એ રીતના જ લખવાનું, એટલે વાંધો ના આવે. RCH2OH આવી રીતના મળશે. RCH2O પછી MgX લખ્યું છે એમણે. RCH2 નામ લખવાના ને નામ તો બરાબર. ચલો, પછી એનું જળ વિભાજન કરીએ એટલે તમને શું મળી ગયું? RCH2OH વત્તા MgOX મળી ગયું. 1 ડિગ્રી આલ્કોહોલ કહેવાય. અને OH જે કાર્બન સાથે જોડાયેલો છે બીજા એક કાર્બન સાથે જોડાયેલો છે. ફોર્માલ્ડિહાઇડ સિવાયના અન્ય આલ્ડિહાઇડ સંયોજનો સાથે વિજ્ઞાન પ્રક્રિયા કરે તો શું મળે? 2 ડિગ્રી આલ્કોહોલ. જેવી રીતના મેં તમને પહેલાં
ઇથેનોલ લઈને સમજાવ્યું હતું, પછી મેં તમને અહીંયા આરડેસ થી સમજાવ્યું, તો અહીંયા આર સી એચ આરડેસ ઓ એચ ઓ એમ જી એક્સ, અને અહીંયા આર સી નીચે મેં તમને સમજાવ્યું આર સી એચ આરડેસ ઓ એચ, આવી ગયું આર સી એચ આરડેસ ઓ એચ. કેટલા ડિગ્રી આલ્કોહોલ થયો? 2 ડિગ્રી. એવી રીતના જો કીટોન સંયોજનો સાથે ગ્રિગનાર પ્રક્રિયા કરે તો કીટોનમાં 2 આરડેસ હોય, આરડેસ અને આર ડબલ ડેસ હોય, વત્તા આર એમજીએક્સ. તો એક વખત આર આર તો દેવો, આર અને આર ડેસ તો જોડાયેલા જ હતા, આર ડેસ અને આર ડબલ ડેસ તો જોડાયેલા જ હતા. આ આર સી સાથે જોડાયો, એમજીએક્સ ઓ સાથે જોડાઈ ગયો, ઓ એમજીએક્સ જળ વિભાજન થાય, અહીંયા એચ આવે, એમજી ઓ એચ એક્સ દૂર થઈ ગયા. 3 ડિગ્રી આલ્કોહોલ. તો પ્રક્રિયા બિલકુલ સહેલી છે, પરફેક્ટ. 4 કાર્બન વાળો હા. હવે જો કીટોનમાં 3 એવું નથી, કીટોનમાં આવું જ થાય બેટા, સી ડબલ બોન્ડ ઓ છે. હવે તું એવું કહું છું આ સી એચ થ્રી અને સી એચ થ્રી આપણે અત્યારે આવું લીધેલું છે, પરંતુ જ્યારે તું સી એચ થ્રી અને આ બાજુ સી એચ ટુ અને સી એચ થ્રી લે તો તારું એવું કેવું છે કે 4 ડિગ્રી મળશે? ના, તો 3 ડિગ્રી જ મળશે, કારણ કે અત્યારે તારું આર ડેસ આ થઈ ગયું અને આર ડબલ ડેસ આ થઈ ગયું, એટલે જ્યારે તું સી આર ડેસ આર ડબલ ડેસ આર ઓ એચ લખીશ તો આર ડેસની જગ્યાએ શું આવી જશે? સી એચ ટુ સી એચ થ્રી. આર ડબલ ડેસની જગ્યાએ શું આવી જશે? સી એચ થ્રી. અને માન કે આની જગ્યાએ પણ સી એચ થ્રી જ છે, તો કાર્બન 1, 2 અને 3 કાર્બન સાથે જોડાયેલું છે. આ તો આ કાર્બન તો આની સાથે જોડાયેલું છે, આપણે આ કાર્બન જોવાનો છે. ઓ એચ જે કાર્બન સાથે જોડાયેલો છે, કાર્બન 1, 2 અને 3 કાર્બન સાથે જોડાયેલું છે. 3 ડિગ્રી જ મળશે, એનાથી વધારે નહીં. પ્રક્રિયાની ક્રિયાવિધિ ખાસ સમજીએ. ગ્રિગનાર્ડ પ્રક્રિયક કાર્બોનિલ સંયોજનોમાં ઉમેરાય મધ્યવર્તી સંયોજન બનાવે છે. ગ્રિગનાર્ડ પ્રક્રિયક આર એમજીએક્સમાંના આર કાર્બન પરની વિદ્યુત ઋણતા કેટલી છે? 2.5. અને મેગ્નેશિયમ પરમાણુની વિદ્યુત ઋણતા કેટલી છે? 1.2 કરતાં વધુ હોવાથી આર એમજીએન બંધનું સહિયારું ઇલેક્ટ્રોન યુગ્મ કોની તરફ આકર્ષાયેલું રહે? આર તરફ. જો આર અને એમજી આરની વિદ્યુત ઋણતા એટલે કે કાર્બનની વિદ્યુત ઋણતા 2.5 જે મેગ્નેશિયમ કરતાં કેવી છે? વધારે. સ્વાભાવિક છે કે મેગ્નેશિયમ ધાતુ છે અને કાર્બન શું છે? અધાતુ છે. અને ધાતુઓ વિદ્યુતના ધનભારિત હોય, ધાતુઓ ધન આયોનિક સંયોજકતા ધરાવે, એટલે આ પ્લસ ડેલ્ટા હોય, પેલું માઇનસ ડેલ્ટા, એટલે બંધના ઇલેક્ટ્રોન કોની તરફ આકર્ષાયેલ રહે? આર તરફ. અને આથી આર ઉપર આંશિક ઋણ વિદ્યુતભાર અને એમજી પર આંશિક ધન વિદ્યુતભાર ઉદભવે છે. હવે આ જે આંશિક ઋણ વિદ્યુતભાર છે તેવું ઇલેક્ટ્રોન યુગ્મ કોની તરફ આકર્ષાય છે? કાર્બન તરફ. કેમ? કારણ કે કાર્બનમાં કોણ છે? અહીંયા કયો ગ્રુપ છે? કાર્બોનિલ ગ્રુપ છે. કાર્બોનિલ ગ્રુપમાં સી અને ઓ વચ્ચે ડબલ બોન્ડ છે. ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે, કાર્બનની વિદ્યુત ઋણતા ઓછી, એટલે આ બધાના ઇલેક્ટ્રોન કોણ આકર્ષી લે છે? ઓક્સિજન. એટલે ઓક્સિજન પર માઇનસ થાય તો સી પર શું થાય? અને આ પ્લસને કોણ આકર્ષ કોને આકર્ષે? માઇનસને. સી પર પ્લસ થવાનું ને, એટલે સી પ્લસ એ કોને આકર્ષશે? માઇનસને. એ સમજાઈ ગયું માઇનસ ડેલ્ટા સી તરફ કેમ આકર્ષાયેલું હોય છે? અને આવું થાય તો ઓક્સિજન બધાના ઇલેક્ટ્રોન લઈ લેલો, ઓક્સિજન માઇનસ બની ગયો, અને આના પર જે વધારાના ડેલ્ટા હતા એમજી પરના એ કોને લઈ લીધા? આરએ. અને આરએ પછી ઇલેક્ટ્રોન લઈ, બંને 2 ઇલેક્ટ્રોન લઈને કોની સાથે ભાગીદારી કરી દીધી? કાર્બન સાથે. તો કાર્બન સાથેનો બંધ બની ગયો બરાબર, પણ એમજી સાથે એમજીના ઇલેક્ટ્રોન નીકળી ગયા, એટલે એમજી પ્લસ 2 બની ગયું. એક્સ શું બની જાય? માઇનસ આયોનિક. હવે જો ધ્યાન આપજો, 2 ઇલેક્ટ્રોન લીધા, એમાં 1 ઇલેક્ટ્રોન તો આરનો જ હતો, ભાગીદારીમાં 1-1 આપેલા ને, પણ 1 ઇલેક્ટ્રોન શાનો હતો? એમજીનો. એટલે આને 2 ઇલેક્ટ્રોન લઈ જાય, એટલે એમજીનો કેટલો ઇલેક્ટ્રોન ખૂટ્યો? 1 ઇલેક્ટ્રોન ખૂટ્યો. એમજી પ્લસ આવવું જોઈએ ને, તો પછી માઇનસ કેમ આવ્યું? પ્લસ 2 કેમ આવ્યું? કારણ કે એણે એક્સને 1 ઇલેક્ટ્રોન આપી દીધો. એક્સ એટલે હેલોજન. હેલોજનને તટસ્થ થવા માટે, સ્થાયી થવા માટે 1 ઇલેક્ટ્રોનની જરૂર પડે, એટલે 1 એનો ઇલેક્ટ્રોન કાર્બન લઈ ગયો અને 1 ઇલેક્ટ્રોન એનું હેલોજન લઈ ગયો, એટલે એમજી પ્લસ 2 બની ગયું. હેલોજન 1 ઇલેક્ટ્રોન લીધો, એક્સ માઇનસ બની ગયું. ડન. અને અહીંયા બંધના બંને ઇલેક્ટ્રોન ઓક્સિજન લઈ જાય, એટલે શું બની ગયું? ઓક્સિજન માઇનસ. મધ્યવર્તી સંયોજન સમજાઈ ગયું. અને હેલો મેગ્નેશિયમ આલ્કોક્સાઇડ કહેવાય, જ્યારે પણ ઓક્સિજન માઇનસ હોય આલ્કોક્સાઇડ વપરાય બરાબર. અને મેગ્નેશિયમ છે અહીંયા આગળ, હેલોજન છે, તો હેલો મેગ્નેશિયમ આલ્કોક્સાઇડ. આ મધ્યવર્તી નિપજ પાણી સાથે પ્રક્રિયા કરીને શું આપે છે? આલ્કોહોલ. બિલકુલ સિમ્પલ ક્રિયાવિધિ છે, પહેલામાં બિલકુલ કોઈ જ
અઘરી વસ્તુ છે અને તરત જ આપણને સમજાઈ જાય એવું છે. હવે બીજામાં એકદમ સિમ્પલ છે, આની પ્રક્રિયા પાણી સાથે થાય. હવે જો આ બધા ઇલેક્ટ્રોન, મતલબ આ જે ઇલેક્ટ્રોન જે છે તો ઓક્સિજન જોડે વધારે છે, એટલે ઇલેક્ટ્રોન પોતાની તરફ કોને આકર્ષે છે? હાઇડ્રોજન. ધ્યાન આપજો, હાઇડ્રોજન એની તરફ આકર્ષાય છે. પણ આપણે એવું આગળ ભણ્યા હતા કે એરો જે બતાવેલા હોય છે એ ઇલેક્ટ્રોન કોણ આપે છે અને કોણ લે છે એના તરફ હોય. હવે અહીંયા શું થાય છે કે ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે, તો ઓક્સિજન આ હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચે જે બંધ છે બંધના ઇલેક્ટ્રોનને પોતાની તરફ શું કરે? આકર્ષણ રાખે, એટલે ઓક્સિજન માઇનસ બની જાય અને એચ શું બની જાય? પ્લસ. આ એચ પ્લસને કોની તરફ આકર્ષણ હોય? ઓક્સિજન માઇનસ તરફ, એટલે અહીંયાથી બંધ તૂટી જાય, એચ પ્લસ બને. એચ પ્લસ સીધો જોઈને અહીંયા જઈને જોડાઈ જાય. હવે એચ પ્લસ છે એટલે બંને ઇલેક્ટ્રોન કોણ આપશે? ઓક્સિજન. એટલે માટે અહીંયાથી આમ એરો છે. ઓક્સિજન બંને ઇલેક્ટ્રોન કોને આપે છે? હાઇડ્રોજન. અને હાઇડ્રોજન અહીંયા બંધ બનાવી દે છે, એટલે આ તો બની ગયું આર સી પછી ઓ પછી એચ. અને અહીંયાથી જે ઓ એચ માઇનસ ઉત્પન્ન થયું, આ ઓ એચ માઇનસ કોની જોડે જાય? આની જોડે. કારણ કે જો અત્યારે એમ જી પ્લસ ટુ ઓ માઇનસ એક્સ માઇનસ 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 વન માઇનસ ટુ અને પ્લસ ટુ, બાર કેટલો થતો હતો? ઝીરો. આ માઇનસ વન માઇનસ વન માઇનસ ટુ અને પ્લસ ટુ, બાર કેટલો થતો હતો? ઝીરો. પણ અહીંયાથી તો આ એચ એચ તો એ થઈ ગયું, તો હવે આનો બાર કેટલો થાય? પ્લસ ટુ માઇનસ વન, એટલે પ્લસ વન થયો. પ્લસ ટુ માઇનસ વન પ્લસ વન થયો. પ્લસ વનને હવે માઇનસ વનની જરૂર છે, એટલે અહીંયા ઓ એચ માઇનસ વધશે. આ ઓ એચ માઇનસ અંદર જતું રહેશે, એટલે બની ગયું એમ જી ઓ એચ એક્સ. આનો માઇનસ વન, આનો માઇનસ વન અને આનો પ્લસ ટુ, ટોટલ ઝીરો થઈ ગયો. એટલે ઝીરો થઈ જાય એટલે આપણે આનો ભાર લખતા નથી. વિજ્ઞાન પ્રક્રિયકથી બનતા આલ્કોહોલના ઉદાહરણો, જેમ કે જો આર એમ જી બી આર તરીકે કોને લીધું? સી સિક્સ એચ ફાઈવ આરની જગ્યાએ લીધું એમ જી બી આર. અને અહીંયા ફોર્માલ્ડીહાઇડ છે. શું છે? ફોર્માલ્ડીહાઇડ એચ સી એચ ઓ. તો હું તમને આમાં ગાઈડ કરી શકું તમારે આ પ્રક્રિયા સમીકરણ કઈ રીતના લખવાનું. તો પહેલાં તો જો સી સિક્સ એચ ફાઈવ એમ જી બી આર હતું ને, એટલે આ કોને જેવું છે? આરએમજીબીઆર અથવા આરએમજીએક્સ જેવું. એની પ્રક્રિયા ફોર્માલ્ડીહાઇડ સાથે છે. તો ફોર્માલ્ડીહાઇડને હંમેશા આવી રીતના જ લખવાનું, સી ડબલ વન ઓ એચ એચ, બરાબર. આ બીજું કંઈ નહીં, શું છે? એચ સી એચ ઓ, એચ સી એચ ઓ છે. હવે આની પ્રક્રિયા જ્યારે થાય ત્યારે આ સીના જે બંધ, બે બંધ છે એ કોની સાથે જોડાયેલા છે? હાઇડ્રોજન સાથે. આનો એક બંધ તૂટશે, એક બંધ તૂટશે, એક ઓક્સિજન છે અહીંયા, એની સાથે આમાંથી કોણ જાય? એમજીબીઆર જાય. અને બાકી કોણ રહ્યું? અહીંયા જતું રહે, બરાબર. અને જ્યારે પાણી ઉમેરો તો એચ ઓ એચ, એચ અહીંયા જાય, ઓ એચ અહીંયા જાય, શું બની ગયું? એચ સી એચ. આ તો એવું ને એવું જ રહે. નીચે શું બની ગયું? ઓ એચ અહીંયા, સી સિક્સ એચ ફાઈવ અને એમ જી ઓ એચ બી આર દૂર થઈ ગયો. ક્લિયર થઈ ગયું આટલા સુધી? એટલે તમારી નિપજ બની ગઈ સી સિક્સ એચ ફાઈવ સી એચ ટુ ઓ એચ, સી સિક્સ એચ ફાઈવ સી એચ ટુ એચ, જેને ફિનાઇલ મિથેનોલ કહેવાય અથવા તો બેન્ઝાઇલ આલ્કોહોલ કહેવાય. ડન. એવી રીતના બીજી પ્રક્રિયા છે સી એચ થ્રી સી એચ ટુ જોડે. ધ્યાન આપજો, સી એચ થ્રી સી એચ ટુ બી આર, ઓકે સોરી વચ્ચે એમ જી હશે, એમ જી બી આર. ક્લિયર. એની પ્રક્રિયા કોની સાથે છે? સી એચ થ્રી સી એચ ઓ સાથે. તો આને આવી રીતના લખવાનું, ધ્યાન આપજો, સી ડબલ બોન્ડ ઓ સી એચ થ્રી સી એચ ઓ, સી એચ થ્રી સી એચ ઓ થઈ ગયું. આવી રીતના લખશો તો જલ્દીથી પ્રક્રિયા આવડશે. કાર્બન એના બે બંધ તો ફિક્સ જ છે સી એચ થ્રી અને એચ સાથે, એટલે એચ, અને બીજો બંધ સી એચ થ્રી સાથે. એક બંધ ઓક્સિજન સાથે અને એક બંધ ખુલ્લો પડી જાય, ડબલ બોન્ડ તૂટે, એટલે ઓક્સિજન સાથે કોણ જાય? એમ જી બી આર જાય, બરાબર. અને બાકી બધું એ કોની સાથે જાય? પણ ઉલટું જોડાયો, સી એચ ટુ સી એચ થ્રી જોડાય, સી એચ થ્રી સી એચ ટુ ના લગતા, કાર્બનની સંયોજકતામાં ફરક પડી જશે. અહીંયા જ્યાંથી બોન્ડ તૂટ્યો એ બોન્ડ કોની વચ્ચેથી તૂટ્યો? સી એચ ટુ જોડેથી, એ જોડાય, બરાબર. પછી એનું પાણી સાથે જળ વિભાજન કરો છો તો તમને ખબર છે એચ અહીંયા જાય ને ઓ એચ અહીંયા જાય,
એટલે અહીંયા શું થશે સી એચ આવી ગયું સી એચ થ્રી પછી અહીંયા આવી ગયું ઓએચ પછી અહીંયા આવી ગયું સી એચ ટુ સી એચ થ્રી બરાબર. હવે તમારે આ એચ ને ત્યાં ના લખવું હોય ને અહીંયા બાજુમાં લખી દેવું હોય તો ચાલે બરાબર. તો બની ગયું તમારું સી એચ થ્રી સી એચ ટુ સી એચ ઓએચ સી એચ થ્રી. નામ આપતા શીખવાડું, ધ્યાન આપજો. એક બે ત્રણ અને ચાર કાર્બનની શૃંખલા. બીજા નંબર પર શું છે ઓએચ એટલે બ્યુટેન ટુઓલ બરાબર. હવે અહીંયા લીધું છે બ્યુટાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ, એની પ્રક્રિયા એસિટોન સાથે. બ્યુટાઇલ એટલે એક બે ત્રણ ચાર કાર્બન એટલે બ્યુટાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ થયું, એની પ્રક્રિયા એસિટોન સાથે. એસિટોન સાથે એટલે ધ્યાન આપજો સી ડબલ બોન્ડ ઓ સી એચ થ્રી સી એચ થ્રી. ધ્યાન આપજો ક્રિગનાર્ડ પ્રક્રિયામાં જ્યારે પૂછાય આલ્કોહોલની બનાવટ તો ખાસ તમારે યાદ રાખવાનું કે વન ડિગ્રી ટુ ડિગ્રી થ્રી ડિગ્રી બધા જ બતાવવા પડશે. એક વખત ફોર્માલ્ડીહાઇડ લેવાનું, બીજી વખત આલ્ડીહાઇડ લેવાનું, ત્રીજી વખત કિટોન લેવાનું. તો સી એચ થ્રી સી ડબલ બોન્ડ સી એચ થ્રી થઈ ગયું. આ બંને બંધ ફિક્સ છે એટલે કાર્બનના પહેલાં અહીંયા ચાર બંધ મૂકી દો. પહેલા બંધ પર સી એચ થ્રી, બીજા બંધ પર સી એચ થ્રી અને એક જગ્યાએ ઓ ઓ જ્યાં હોય ત્યાં કોણ જાય અને આગળ બાકી રહ્યું એનું જોડાણ અહીંયા સી એચ ટુ સી એચ ટુ સી એચ ટુ સી એચ થ્રી અને પછી અહીંયા પાણીમાં જળ વિભાજન થાય તો એચ અહીંયા જાય ઓ એચ અહીંયા જાય એટલે શું બની જાય સી એચ થ્રી ઉપર હતું બાજુમાં સી એચ થ્રી સી એચ ટુ સી એચ ટુ સી એચ ટુ સી એચ થ્રી અને એની પ્રક્રિયા કોની સાથે સોરી અહીંયા ઓ એચ અને બધા શું બની જાય એમ જી ઓ એચ બી આર. તો હવે આનું નામકરણમાં ધ્યાન આપજો. પહેલો નંબર અહીંયા છે આપ્યો તો એક બે ત્રણ ચાર પાંચ, ઉપર જાવ તો છ અથવા સામે જાવ તો છ. લાંબામાં લાંબી શુક્લા છ થઈ ગઈ પણ આપણે નંબર અહીંયાથી આપવો પડશે ઓછો નંબર મળે એટલા માટે. બે ત્રણ ચાર પાંચ છ, છ કાર્બનની શૃંખલા બીજા નંબર પર મિથાઇલ અને ઓ એચ ટુ મિથાઇલ હેક્ઝેન ટુ ઓલ. ક્લિયર? એક સિમ્પલ પદ્ધતિ છે જે તમે ધોરણ દસમાં ભણીને આવેલા છો, આથવણની પદ્ધતિ વડે આલ્કોહોલની બનાવટ. સો ઇથેનોલમાં ઇથેનોલની બનાવટ માટે આથવણ પદ્ધતિ ખૂબ ઉપયોગી છે. ઇથેનોલના ઔદ્યોગિક ઉત્પાદન માટે આ પદ્ધતિ વિશેષ વપરાય છે. મોલાસિસ જેને આપણે ખાંડ મોલાસિસમાં રહેલી ખાંડનું આથવણ. મોલાસિસ એટલે ખબર છે તમને, શેરડીમાંથી રસ નીકાળી દીધા પછી જે કૂચા બાકી રહે ને એવા પદાર્થો જેને મોલાસિસ કહેવામાં આવે છે. આમાં રહેલી ખાંડનું આથવણ ઇન્વર્ટેજ ઉત્સેચકને વડે થવાથી ગ્લુકોઝ અને શું બનતું હોય છે બરાબર. તો જો ખાંડ એટલે શું C12H22 O11 એનું આથવણ થાય એટલે અંદર પાણી ઉમેરવાનું, ધ્યાન આપવાનું ઇન્વર્ટેજ ઉત્સેચકની મદદથી. પાછું શું બની જાય C6H12O6 C6H12O6 ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ. આ પ્રક્રિયા પાછી આવશે જૈવિક અણુઓમાં ચેપ્ટર નંબર 7 સેમિસ્ટર નંબર 4. ગ્લુકોઝનું અને ફ્રુક્ટોઝનું આથવણ ઇસ્ટમાં રહેલી જાઇમેઝ ઉત્સેચક વડે કરવાથી ઇથેનોલ બને છે, કાર્બન ડાયોક્સાઇડ વાયુ દૂર થઈ જાય છે. તો જો ગ્લુકોઝ અથવા ફ્રુક્ટોઝ લો એનું આ જાઇમેજ ઉત્સેચકની મદદથી જો આથવણ થાય તો શું બની જાય ઇથેનોલ, કાર્બન ડાયોક્સાઇડ વાયુ શું થાય દૂર. બે મોલ ઇથેનોલ મળે એટલે ચાર કાર્બન વપરાય, હજુ પણ બે કાર્બન બાકી છે એટલે બે મોલ CO2 દૂર થઈ જાય. અંતિમ દ્રાવણના નિસ્યંદનથી જે દ્રાવણ મળે એનું નિસ્યંદન કરવાનું. 95% ઇથેનોલ મળે અને 5% શું મળે પાણી. આ 95% ઇથેનોલ અને 5% પાણીના મિશ્રણને એજીઓટ્રોપ મિશ્રણ કહેવામાં આવે છે. એજીઓટ્રોપિક મિશ્રણ ખાસ પૂછાતો MCQ છે. 5% પાણી અને 95% ઇથેનોલ. એક જ ઘટક C2H5OH.H2O તરીકે વણે છે અને આ ધ્યાન આપજો પાણી છે. પાણી સીધું એની સાથે સોલ્ટ અને હાઇડ્રેટ કહેવાય કે ઇથેનોલનો અણુ અને પાણીનો અણુ સાથે હશે બરાબર. શુદ્ધ ઇથેનોલ મેળવવો હોય તો કઈ ટેકનોલોજી વપરાય છે, મેમ્બ્રેન ટેકનોલોજી વડે મેળવાય છે. શુદ્ધ ઇથેનોલ રંગવિહીન પ્રવાહી હોય છે, તેનું ઉત્કલન બિંદુ 351 કેલ્વિન હોય છે. તેનો ઉપયોગ રંગ ઉત્પાદનમાં એકમોમાં દ્રાવક તરીકે થાય છે. તેના ઉપયોગથી અનેક કાર્બનિક સંયોજનો આપણે બનાવી શકીએ છીએ. તો એક MCQ આ યાદ રાખવાનું, 95% ઇથેનોલ, 5% પાણી, એઝિયોટ્રોપિક મિશ્રણ, એનો ઘટક C2H5OH ઇથેનોલ અને H2O સાથે હોય. શુદ્ધ ઇથેનોલ બનાવવા માટે કઈ ટેકનોલોજી વપરાય છે, મેમ્બ્રેન ટેકનોલોજી.